આજે આપણે પુરુષોત્તમ માસની કથા સાંભળીશું. પુરુષોત્તમ માસ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. પહેલાના સમયની આ વાત છે. સીતાપુર નામે એક ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહે છે. શેઠ શેઠાણીને સર્વ વાતે સુખ છે, પણ પુત્ર નથી. આખું જીવન વીતી ગયું. શેઠને પુત્ર સુખની પ્રાપ્તિ થઈ નહીં. શેઠ શેઠાણી ધાર્મિક ભાવનાવાળા છે. તેમને એક વાતનો ભરોસો છે કે ગમે તેમ પણ હજુ ભગવાન નારાયણની એવી સેવા પૂજા મિથ્યા થશે નહીં, કોઈક સમયે તો પ્રભુ કૃપા કરશે. આમ શ્રદ્ધા રાખીને વાર તહેવાર વ્રત ઉપવાસ કરે છે. એવામાં અધિક માસ આવે છે. શેઠ શેઠાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. અધિક માસના પહેલા દિવસથી જ વહેલા ઉઠી નદીએ નહાવા જાય, પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરીને કુંભનું પૂજન કરે, પછી કથા વાર્તા સાંભળીને દેવ દર્શને જાય. આમ વ્રત નિયમ પાડીને પછી જ એક ટાણું જમે, રાત્રે ભજન કીર્તન કરે. એવામાં શેઠાણીને વિચાર આવ્યો કે જો કોઈ કામ કરવાવાળું હોય તો ઘણી નવરાશ મળે અને એટલી પ્રભુ ભક્તિ વધારે થાય, એમ વિચારી પેઢીએથી શેઠ જેવા ઘરે આવ્યા કે તેમણે કહ્યું, આપણા ઘરમાં જો વહુ હોય તો કામકાજમાં કેટલી શાંતિ થાય. વળી એટલો સમય ભગવાનનું વધારે ભજન થાય માટે ગમે તેમ મને વહુ લાવી આપો. શેઠ કહે, ગાંડી રે ગાંડી, દીકરા વગર કાંઈ વહુ આવે? તેમ છતાં શેઠાણીએ જીદ લીધી, તમે વહુ લાવો તો જા, નહીં તો નહીં. કોઈની સાથે વાતચીત કરો અને કહો કે અમારો દીકરો કાશીએ ભણવા ગયો છે, ભણીને એક માસમાં આવશે એટલે ચોથો ફેરો ફેરવીશું. અત્યારે આની સાથે ત્રણ ફેરા ફેરવો. શેઠાણીની વાત સાંભળી શેઠ તો ખંભે ખડિયું નાખીને ઉપડ્યા. એક ગામમાં પૂછ્યું, બીજા ગામમાં પૂછ્યું, એમ કરતાં કરતાં આગળ જાય છે. ત્યાં વળી એક નગર આવ્યું. શેઠ તો નગરમાં ગયા. ત્યાં જઈને બે ચાર શેઠિયાઓને વાત કરી તો એમનામાં ત્રણે જણે કહ્યું, ઓહો ઓહો, એમાં તે શું? હું મારી કન્યા આપું છું અને સોના મોહરોની પેટી સાથે કન્યાના ત્રણ ફેરા ફેરવાઈ વિદાય લઈ શેઠ અને વહુ પોતાના ગામ સીતાપુર આવ્યા. શેઠાણીએ તો વહુનું મોઢું જોઈને દુખણા લીધા. આખું ઘર બતાવી ઘરકામ સોંપ્યું. વહુ તો આનંદથી રહેવા લાગી, ઉત્સાહ અને ઉમંગથી કામ કરે છે અને વિચારે છે કે એક માસને જતા વાર કેટલી. આમ વિચારતા ઉમંગભેર સાસુ સસરાની સેવા કરે છે. એકવાર તેણીની સાંબેલાની જરૂર પડી, તેથી બાજુમાં રહેતા પડોશીને ત્યાં ગઈ અને બોલી, ભાભીજી ભાભીજી, તમારું સાંબેલું આપો ને, થોડી વારમાં પાછું આપી જઈશ. પેલી પાડોશણ તાળુકામાં કરતા બોલી, એ ભાઈ, તું કોને ભાભી કહે છે? તું જેને તારા સાસુ સસરા કહે છે એમને વળી દીકરો કેવો ને? વાત કેવી, તે તું મારે ભાભીજી કહે છે? વહુને તો પાડોશરની વાત સાંભળી ઘણું જ દુઃખ થયું. પોતાના ઘરે આવી રડવા લાગી. થોડી વારે સાસુ સસરા દેવદર્શનથી પાછા આવ્યા ને જોયું તો ઘરકામ એમને એમ પડ્યું છે, નક્કી કંઈક બન્યું છે, નહીં તો આમ થાય નહીં. સાસુ બોલ્યા અને વહુને પાસે બોલાવી તેના મનને આનંદ થાય તેમ વિચારી સાસુએ પોતાના ઘરના કોઠારોની ચાવી વહુને આપી અને બોલ્યા, વહુ બેટા, લો આ કોઠારોની ચાવી. 7 કોઠાર છે, એમાં 6 કોઠારમાં સોના ચાંદી હીરા જવેરાત અનાજ તથા સૂકા મેવા છે. 6 કોઠાર ખોલજો, પણ 7મો કોઠાર ખોલશો નહીં. છેલ્લા કોઠારમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી, તે કોઠાર ખોલવાની ના કહી હતી. આમ વહુએ તો એક પછી એક એમ 6 કોઠાર ખોલીને જોયું તો સાસુ સસરાની વાત સાચી હતી. પુષ્કળ જળજેરાથી ભરચક કોઠારો ભરેલા હતા. પછી 7મા કોઠાર પાસે આવી મનમાં વિચાર કર્યો કે એવું તે શું આ કોઠારમાં સાસુજીએ સંતાડ્યું હશે તે ખોલવાની ના કહી, લાવને ખોલીને જોઉં તો ખરી કે શું છે. આમ વિચારી વહુએ તો 7મો કોઠાર ખોલ્યો. ત્યાં તો તેણીને તેમાં અસંખ્ય પારસ મણી જાણે જગારા મારી રહ્યા હોય તેવો પ્રકાશ દેખાયો. જરા વધારે અંદર વાંકા વળીને જોયું તો એક દિવ્ય પુરુષ આસન જમાવીને બેઠો છે. સામે ભગવાનની સ્થાપના કરી છે, હાથમાં પોથી છે, સામે ઘીનો દીવો પ્રગટે છે. વહુ તો આવ્યું દ્રશ્ય જોઈને
મૂઠની જેમ ઊભી રહી. ત્યાં તો પેલા દૈવીય પુરુષે કહ્યું, તમને મારા માતા પિતાએ કોઠાર ઉઘાડવાની ના કહી હતી, છતાંય તમે ખોલ્યો કેમ? મારા અભ્યાસમાં ખલેલ પહોંચાડી. વહુએ પોતાની નજર સમક્ષ બેઠેલા દિવ્ય પુરુષની માફી માગતા કહ્યું, મારી ભૂલ થઈ છે, મને માફ કરો. આ કોઠારમાં એવું તે શું છે કે મને કોઠાર ખોલવાની ના કહી? મેં કુતૂહલ વસ્તુ જઈને કોઠાર ખોલ્યો છે. પેલા દિવ્ય પુરુષે કહ્યું, ઠીક, પણ હવે તમે કોઠાર બંધ કરો. હજુ મારો અભ્યાસ પૂર્ણ થવાને એક માસની વાર છે. મારા માતા પિતાનું વ્રત પૂર્ણ થાય અને તેઓ વ્રતનું ઉજવણું કરે ત્યારે મને ખબર કરજો, જેથી હું ત્યારે તમારી સાથે લગ્ન કરીશ. આ સાંભળવા વહુ તો આનંદ વિભોર થઈ ગઈ. પછી તો પુરુષોત્તમ માસ પૂરો થયો છે. સાસુ સસરા વ્રતનું ઉજવણું કરવાની તૈયારી કરવા લાગ્યા અને વહુ આખા ગામમાં નોતરું દઈને આવી કે તમારે બધાએ અમારે ત્યાં જમવા આવવાનું છે, વ્રતના ઉજવણા નિમિત્તે અને મારા લગ્ન નિમિત્તે. વહુની વાત સાંભળી ગામના લોકોને દયા આવી કે બિચારીનું ચિત્ત ભ્રમ થઈ ગયું લાગે છે, છતાંય ચાલો તો ખરા શું થાય છે તે જોઈએ. અને ગામના બધા લોકો વહુને ઘેર આવ્યા. વહુએ તો પોતાના લગ્ન માટે ચોરી બંધાવી અને સાસુ સસરાને કહ્યું કે ગોર મહારાજને બોલાવો, તમારા દીકરાને બોલાવો અને મારા અધૂરા લગ્ન ચોથા ફેરા ફેરવી પૂર્ણ કરાવો. વહુની વાત સાંભળી સાસુ સસરાની ચિંતા થવા લાગી કે હવે શું થશે, દીકરો તો છે નહીં, વહુને શું જવાબ દેવો. આમ વિચાર કરે છે ત્યાં તો વહુ બોલી, સાસુમાં લાવ, હું જ તમારા દીકરાને બોલાવી લાવું છું. એમ કહી વહુ તો સાતમા કોઠારે આવી કોઠાર ઉઘાડી પુરુષોત્તમ ભગવાનને બોલાવી ગઈ. વહુને તો એમ જ હતું કે આજ મારા સાસુ સસરાનો દીકરો અને મારો પતિ છે, પણ એ તો દિવ્ય પુરુષ ભગવાન પુરુષોત્તમ પોતાના ભોળા ભક્તોની લાજ રાખવા આવ્યા હતા. આ બાજુ સાસુ સસરાએ આ દિવ્ય પુરુષને જોયા કે સમજી ગયા કે ભગવાને લાજ રાખી, પોતે સ્વયં પુત્ર બનીને આવ્યા. દીકરોને વહુ ચોરીમાં બેઠા, ચોથો ફેરો ફરીને ઉઠ્યા અને માતા પિતાને પગે લાગ્યા. આમ હે પુરુષોત્તમ ભગવાન, આપ જેવા શેઠ શેઠાણીને ફળ્યા તેવા સહુને ફળજો. જય પુરુષોત્તમ ભગવાનની જય. આવી જ અવનવી કથા વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો. આવજો મિત્રો, થેન્ક્સ.